संभव भीति भेदनम सुख संपत् करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। प्राणयाधाराय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। मंदमुखहासाय श्री घनश्याम महाराजाय नमो नमः। लोयाधामाधिपतये श्री ठाकुर जी महाराजाय नमो नमः। आदि गुरुवे श्री मुक्तानंद मुनये नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। आज तारीख 4/9/2021 शनिवार श्री स्वामीनारायण संस्कार पीठ लोयाधाम नावलीने आंगणे चालती सुंदर मजानी दिव्य आसनी सभा एनी अंदर बिराजमान अनंतकोटी ब्रह्मांडना अधिपति पुरुषोत्तम नारायण भगवान स्वामीनारायण ठाकुरजी महाराज वाला पूज्य गुरुजी सर्वे संतो तथा आज जेमणे पूजननो लाभ लीधो एवा आपणा वाला परम भक्त मोंटूभाई હમણાં એમના દીકરીનો બર્થડે ગયો દીકરી વિદેહી એમનો આખો પરિવાર તથા સભાનો લાભ લેવા આવેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। મજામાં બધા મજામાં જોઈએ નહીં, વરસાદ આવી ગયો એટલે હવે હું જોવાનું। સુંદર મજાની આપણે રેગ્યુલર કથા સાંભળી રહ્યા છીએ। સુંદરિયાણાના પરમ ભક્ત હેમરાજ શાહ શેઠની સુંદર મજાની કથા। આગલી કથાની અંદર તો આપણે જન્માષ્ટમીમાં મહોત્સવ ઉજવ્યો હતો એટલે ત્યારે કથા લેવાઈ નહોતી, એની આગળની કથાની અંદર કથા આવી હતી હેમરાજ શાહ શેઠ પોતાના દીકરાઓને સદઉપદેશ આપ્યો। છેલ્લી અવસ્થા ચાલી રહી હતી એની અંદર એમે ઉપદેશ આપ્યો કે તમારા જીવનની અંદર ગમે તે થાય પણ તમે સત્સંગને મૂકશો નહીં। આ સંસાર એવો છે કે હંમેશા સુખ અને દુઃખ તો આવ્યા જ કરવાનું પણ એની અંદર તમે ભગવાનને ના ભૂલતા, ભગવાનના સાધુનો યોગ ન છોડતા, એની સુંદર મજાની કથા એ આપણે ગઈ સભાની આગલી સભામાં સાંભળી હતી। પછી હેમરાજ શાહ શેઠ બહુ રાજી થયા અને પછી ભગવાન શ્રીહરિ મુક્તો એમને તેડવા માટે આવ્યા અને ભગવાનના ધામની અંદર ગયા। લખી કંકોતરી ગામો ગામ નિજ નાત તેડાવી તે ઠામ ખાંડ ઘી મળી સો માણ લીધા ભાત ભાત ના પકવાન કીધા। સુંદરિયાણાની અંદર
પરિવારજનોએ ભેગા થઈ ગામો ગામની અંદર કંકોત્રી લખી કે અમારા પરિવારજનો બધાય અમારા પિતા બહુ શ્રેષ્ઠ હતા, મોટા. અને મોટાના તો ભાઈ મોટું હોય ને, બધું વ્યવહારો મોટા હોય, કારજે મોટું હોય, બધું મોટું હોય ને, એને નાનું નાનું ફાવે નહીં. એટલે પછી કંકોત્રીઓ લખી કે બધી જગ્યાએ અમારા જે જે સંબંધીઓ છે એમને બધાને આપણે કારજની અંદર બોલાવવા છે. અને પછી કેવું હોય કે તમે ઉત્સવ સમય કરતા હોય, તમારા ઘરના લગ્ન પ્રસંગ કરતા હોય, કે પછી કોઈ બી એક્સ વાય ઝેડ કંઈ પ્રોગ્રામ હોય, તો તમે શું કરો કે આટલા માણસો આવશે, એટલા માણસો આવશે તો એટલા માણસનું જમવાનું આટલું બનાવવું પડશે, એટલું જમવાનું બનાવશું એટલે આટલા માણસ શાંતિથી જમી લેશે. એટલે આ લોકોએ નક્કી કર્યું કે આપણા બધાય નાતના માણસોને નોતર્યા છે, અને બધા જો આપણી અહીંયા કારજની અંદર આવશે તો આપણે બધી વસ્તુ પણ એટલી મગાવવી જોઈએ. તો લખ્યું, ખાંડ ઘી મળી 100 મણ લીધા. કેટલા? 100 મણ. ખાલી શું? ખાંડ અને ઘી. હવે અંદર લોટ કેટલા લીધા હશે, મસાલાઓ કેટલા લીધા હશે, શાકભાજી કેટલા લીધા હશે, વિચારો તમે. અને પછી ભાત, ભાતના બધાય મિષ્ટાનો બનાવ્યા હો. હા, પણ જો હવે ધંધુ કામાં હતા જે દ્વેષી, તેણે કીધો વિચાર ત્યાં બેસી. લો, ધંધુકામાં જે એક પાર્ટી બેઠેલી હતી ને પાછી, હે, વિરોધ પક્ષની પાર્ટી ત્યાં બેઠેલી હતી, અને સુંદરિયાણામાં બધાય ભગવાનના ભક્ત ભેગા થયા હતા, ત્યાં બેઠેલી પાર્ટીએ નક્કી કર્યું કે હવે આની અંદર કાંઈક સમય આવી ગયો છે, હવે પાક્યો છે આપણો સમય, તૈયાર થઈ જાઓ બધાય, હવે જે કાંઈ પ્રોગ્રામ ઘડવો એ હવે ઘડાય જાય. હા, હવે બાપ રહ્યા નથી, દીકરાઓ જ રહ્યા છે, હવે એમના પર જે કરવું હશે એ આપણે બધું કરી શકશું, હવે ચિંતા નથી. માટે ન્યા બધા બેઠા હતા એ બધાએ વિચાર કરો નક્કી કરીને. હવે કરીએ ઉપાય ભંગ, એનો છોડાવીએ સત્સંગ. લો, સત્સંગ છોડાવવા માટે આ બધા તૈયાર થયા હતા. હા, કઈ એનું હિત કરવા માટે ભેગા થયા હોય ને કઈ સારી વાત નક્કી કરી હોય એવું કઈ નહોતું. ગમે એમ કરીને ભગવાનના માર્ગમાંથી હવે આને પાડીએ. આ કામ કરાવે દ્વેષ, શું કરાવે? સૌથી જીવનની અંદર ખતરનાકમાં ખતરનાક વસ્તુ હોય તો એ છે દ્વેષ. કોઈ માણસ આગળ જતો હોય, કોઈ માણસની પ્રગતિ થતી હોય, એની ઉન્નતિ થતી હોય, અને દેખાય નહીં, અને પછી શું થાય? દ્વેષ થાય. અને દ્વેષ થાય પછી એનું ભૂંડું કરવા માટેના પૂરેપૂરા પ્રયત્ન થાય. શ્રીજી મહારાજ કે જે ભગવાનની સ્તુતિ કરતો હોય, ભગવાનના સંતની સ્તુતિ કરતો હોય, એ જ જો એને દ્વેષ બંધાય તો એ મારવા માટે અને નિંદા કરવા માટે તૈયાર થાય. બોલો, આ દ્વેષ કરાવે કેટલો ખતરનાક દ્વેષ. હે, વડોદરાની અંદર નાથ ભક્ત હતા. કોણ હતા? નાથ ભક્ત, એકાંતિક ભગવાન સ્વામિનારાયણના ભક્ત, ગોપાળાનંદ સ્વામીના અનન્ય દ્રઢ શિષ્ય. ભગવાનની મરજીથી ક્યારે કોઈ કાર્ય વિરુદ્ધ ન કરે એવા એ ભક્ત. પણ જે ભગવાનનો અનન્ય ભક્ત હોય ને, એને ત્યાં જ ગરીબાઈ હોય. ક્યાં હોય? અનન્ય ભક્ત હોય ને જે, એને ત્યાં જ ગરીબાઈ હોય. હા, એનો મતલબ એવો નહીં કે તમે બધા પૈસા વાળા એટલે તમે બધા ભગવાનના ભક્ત નહીં. પણ ભગવાન એવું કહે છે ભાગવતની અંદર કે મારો જે આશ્રિત થાય, મારો જે શરણાગત થાય, એને હું સૌથી પહેલામાં પહેલી કૃપા એ કરું છું કે એની ધન લક્ષ્મીને હું હરી લઉં છું. શું કરું છું? ધનને લક્ષ્મીને બધાને હરી લઉં છું.
પછી હાવ કડકો થઈ જાય પછી એની વેલ્યુ કાંઈ સંસારમાં રહે નહીં. સંબંધી જનો આવે પણ એની પાસે પૈસા ના હોય, કરે હું એટલે કહે છે અહીં કંઈ જવા જેવું નથી. અને પછી હું એને ધીરે ધીરે એવો નિહાલ કરું છું, એવો નિહાલ કરું છું કે પછી એને આખી જિંદગી ક્યારેય જોવાની રહેતી નથી. કારણ કે એને ભાન કરાવડ્યા હોય કે આ હાડું એક દાડાનો એવી પરિસ્થિતિ હતી કે જ્યારે મારી પાસે કાંઈ નહોતું તો કોઈ સામું જોવા માટે નહોતા આવતા, હવે પૈસા આવ્યા એટલે ધીરે ધીરે દીકરાઓ બધા હા સલામો મારતા થવા લાગ્યા. હા 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 કેમ છો, હે હલ્લામૃતની અંદર જ આવે કે રણ છોડીને જ્યારે ભાગ્યા ત્યારે રણછોડ કહેવાયા. શું કહેવાયા? રણછોડ. અને જ્યારે લક્ષ્મીની બાજુમાં બેઠા હે ત્યારે રણછોડે રાય કહેવાયા. બોલો લો, રાય ત્યારે લાગે બાજુમાં લક્ષ્મી હોય ત્યારે, બાકી તો રણછોડ જ કે બધાય. હું રણછોડ જ કે ભગવાન હોય તોય તે આપણી વાત શું કરવી, લો વિચારો તો. એટલે ભગવાનને કે કરવાના તમને બધાને ગરીબ કોઈ બીજો એ નથી, શું કહેવાય એનો ઇન્ટેન્સ નથી, પણ એનો ઇન્ટેન્સ એ છે કે તમને ભાન થાય કે જ્યારે તમારી પાસે કશું નહોતું ત્યારે ભગવાનને ભગવાનના સંતો ભક્તો હતા, હે તમારા સંબંધીજનો બધાય દૂર થઈ ગયા હતા, જ્યારે હવે ધન લક્ષ્મી આવી ત્યારે ધીરે ધીરે બધા હવે સલામો મારવા માંડ્યા આવ્યા કે હવે કંઈક કામ કઢાવવું હોય તો હવે વાંધો આવે નહીં. એમ નાથ ભક્ત ભગવાનના ભક્ત બહુ અનન્ય, પણ ધન લક્ષ્મી બરડો લઈ ગયેલી ઘેર. એક ભેંસ હતી એમની જોડે, શું હતું? એવી સુંદર મજાની ભેંસ, ભગરી ભેંસ. આહા, એનું દૂધ બાસુંદી બનાવી હોય ને પછી અંદર આમ કરી આમ, હે પેલી ચમચી ખૂતાડી હતી ને પેલા સ્વામીએ તે દાડે, ચમચી ના હાલે, બોલો કેવી બાસુંદી બનાવી હશે. એ તો ઠાકોરજીને સંતો જ જમાડ્યા કે તમારું કામ જ નહીં ભાઈ, હા એક વાટકી પીવો તો લાંબા થઈ જાવ. નહીં નહીં નહીં, હવે સ્વામીજી બીજી ના ચાલે, એવી બાસુંદી, એવું દૂધ. પણ પૈસા નહીં એટલે નાથ ભક્તને વિચાર આવ્યો કે આ ભેંસ હું કોઈક ભગતને આપી દઉં ને તો એનું દૂધ ભગવાન પણ રોજ થાળની અંદર જમે, અને એ ભગત હોય તો એ ભગત પણ રોજ ભગવાનને ધરાવે, અને એ જ્યારે અંત સમય ભેંસનો આવે ત્યારે એનું કલ્યાણ થઈ જાય. મંદિરે દર્શન કરવા માટે ગયા, વડોદરા વાડી મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા, અને નારુપંત નાના આવ્યા ત્યાં. કોણ આવ્યા? એ પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત. સયાજીરાવ સરકારના રાજમહેલની અંદર દિવાન થઈને પોતે બેસે ખુરશી ઉપર, એવા ધનાઢ્ય માણસ. રોજ તિલક અને ચાંદલો કરે, ગળામાં કંઠી પહેરે અને સભાની અંદર જઈને બેસે, આવો ભગત. બોલ, જેવો તેવો નહીં. અને નાથ ભક્ત એ જોયા, નાથ ભક્તને થયું ઓહો, ભગવાને જ નારુપંત નાનાને અત્યારે સમયે મોકલ્યા લાગે છે. નારુપંત નાનાને હાથ જોડ્યા, ભગત જય સ્વામિનારાયણ. નારુપંત નાનાએ કીધું જય સ્વામિનારાયણ. કેમ છે નાથ ભક્ત? અરે બહુ મહારાજની દયા છે, સંતોના આશીર્વાદ છે. આજે એક ભગત તમને વાત કરવી છે મારે, બોલો ને. મારે ત્યાં એક ભેંસ છે, એ ભેંસ મારે તમને આપી દેવી છે. પણ આપવાનું કારણ, કારણ તો બીજું કાંઈ નથી, પણ હવે ઘેર દાણા ખૂટવા આવ્યા છે, સીધું સામાન નથી, પૈસાની જરૂર છે, એટલે ભેંસને વેચી દેવી છે અને એના જે કાંઈ પૈસા આવે એમાંથી અનાજ પાણી લાવી અને અમારું ગુજરાન ચલાવીએ, અને એટલા માટે ભગત ભેંસ આપી દેવી છે. સારું તો આપણે ઘેર જઈને બાંધી આવજો. કોણ કે? નારુપંત નાના, આપણા ઘેર જઈને બાંધી આવજો. લેવાય આવવા તૈયાર નતા ભગત તો ગયા, ઓહો ભગવાનના રોજ થાળની અંદર દૂધ મારું જશે, આ ગાય ભેંસનું રોજ ભગતને એમનો પરિવાર પીશે, બહુ ભાગ્યશાળી ભેંસ. લો, એમના ઘેર જઈને બાંધી આવ્યા, બધું થઈ ગયું. એક દાડો ગયો, બે દાડા ગયા, ત્રણ દાડા ગયા, પણ નારુપંત નાના પૈસાને યાદ જ ના કરે. બોલો લો, પેલા એ કયા પર્પઝથી આપી છે ભેંસ?
ઘેર પરિસ્થિતિ ખરાબ છે, ખાવા માટે દાણા નથી, એના માટે થઈને ભેંસ વેચે છે, અને આ ભાઈ રોજ મંદિરે આવે, ભેગા થાય, જુએ, એ પૈસાના નામને યાદ જ ના કરે. ત્રીજો દાડો થયો ને એટલે ભગતે કીધું, કોણે? નાથ ભક્તે, કે નરપદ નાના જય સ્વામિનારાયણ. હા જય સ્વામી ભગત, કેમ ભેંસ સેટ થઈ ગઈ તમારા ઘેર? અરે શું ભેંસની વાત કરવી, આ હા હા, શું એનું દૂધ! હે, આજ દિવસ સુધી ઘેર ઢોરા તો ઘણા હતા, પણ તમારી ભેંસનું દૂધ એટલે દૂધ, બસ દૂધ એટલે દૂધ. ચાલો તાર જય સ્વામિનારાયણ, હાલતા બોલો લો. હા આપણને ઘણા ભટકાય, સ્વામીજી તમારે આટલું તો અમારાથી થાય જ ને, કેમ ન થાય? એવા પંપ માર્યા હોય સ્વામીજીને, સ્વામીજી પાવરમાં આવી ગયા, ફૂગોથી ફૂલાયા હોય, અને પછી જ્યાં સમય આવે, સ્વામીજી હમણાં પરિસ્થિતિ ડાઉન થઈ ગઈ છે, એક તો માણ આટલા વાળો એ ખરી જાય સ્વામીને, તો આવા મળે આપણને મળે ઘણા, એવું નથી કે ના મળે, આજે મળે. પાંચ દાડા થયા ઘેર, હવે ધીરે ધીરે થોડા ઘણા દાણા હતા ને એ ખાલી થઈ ગયા. ભગતને થયું કે આજ બપોરે અમે ભૂખ્યા રહેશું, પણ અમારા મંદિરની અંદર રહેલા ભગવાન એને હવે થાળ થાય એવી પરિસ્થિતિ નથી. આજ તો ગમે એ થાય, નાથ ભક્ત પાસે હિંમત કરી અને હું માગવા પડશે, પૈસા માગવા પડશે. મેં ભેંસના પૈસા માગું છું, હું તમારી જોડે ઊંચી ના માગતો નથી, તમે મને પૈસા આપો એવું હું કહેતો નથી. મારા જે નીકળે છે એ પૈસા માગું છું, એટલે આજ તો હિંમત કરીને પણ પૈસા માગવા જોઈશે. મંદિરે ગયા, જ્યાં મંદિરેથી એ દાદર ઉતરે અને નારુપન નાના દાદર ચડે, અને રસ્તામાં ભેગા થઈ ગયા બેઉ, અને નારુપન નાનાને કીધું નાથ ભક્તે કે ભગત, ભેંસ આપીને ને પાંચ દાડા થયા, તમને ભેંસ મેં એટલા માટે આપી છે કે તમે મને પૈસા આપો. જ્યાં પૈસા આપો એવું કીધું, હરિભક્તોએ થોડાએ સાંભળ્યું, અને નારુપંત નાનાનો મગજ ગયો અને કીધું, ભિખારી તારા પૈસા હું લઈને વયો જવાનો છું? તને ખબર નથી હું કેટલો ધનાઢ્ય માણસ છું? તારે મારી પાસે પૈસા માગવાના હોય, એનો સમય આવશે તે હું આપી જ દેવાનો છું. બધા વચ્ચે આવી રીતે તો મારી પાસે પૈસા માગે, શરમ આવી જોઈએ તને, ખકડાઈ નાખ્યો. બોલ લો બોલો, ગરીબ ભગત શું કરે બચારો. ગયા નીલા મોઢે નીકળી ગયા નાથ ભક્ત ત્યાંથી. બીજો દાડો થયો, ત્રીજો દાડો થયો, અને વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી પધાર્યા. કોણ પધાર્યા? ગોપાળાનંદ સ્વામી આવ્યા. ભગવાનના સાધુ એવા હોય કે જો એ નક્કી કરે ને તો તમે ક્ષણવારની અંદર આમ ધનાઢ્ય નહીં, સોનાની નગરીવાળા કરી આલે. હે ગોપાળાનંદ સ્વામી કહે, જેવા તેવા સાધુ, જેવા તેવા સાધુ. તો એનો આશ્રિત, એનો અનન્ય સેવક કોણ? નાથ ભક્ત. એને આજ ખાવાના ફાફા પડે, વિચારો લો તમે. હવે કોઈ કોઈ દાડો ફરિયાદ કરવા અહીંયા આવતા, જે ખાલી સંકલ્પ માત્ર કરે કે આજે ગ્રહણ નહીં, સૂર્ય નહીં, ચંદ્ર થવું જોઈએ, આખી ગ્રહણની ગતિઓ બદલાઈ જાય, વિચારો તમે. એ કેવા મહાપુરુષ હશે સમર્થ, જેવા તેવા હશે? ઈ પેલા ભગતને બેહાડે, કોને? રામજી શેઠને. વંદુ સહજાનંદ રસ રૂપ પમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે બાવા. આઠ પદ હજુ પૂરા ન થાય ત્યાં આખા શિવજી ડોલક હોલક હોલક ડોલક થાય. બોલો લો, શ્રાવણ મહિનો હાલે છે ને, હે શિવજી ડોલે. સમર્થ નહીં હોય તો સામાન્ય હશે. પેલો રંગીલ દાસ, હે હજુ મેં વચ્ચે વાત કરી હતી ને થોડા દાડા પહેલા,
જૂનાગઢ ની અંદર જાય, તે દાડા નામ યાદ નહોતું આવતું, આજે યાદ આવી ગયું. કોણ? રંગીલ દાસ. વડોદરાથી ઘોડા પર બેસીને જાય, પોતાના હાથની ભાલો અને નક્કી કરીને ગયેલો, જૂનાગઢના મંદિરના શિખર ના ચડવા દઉં, સ્વામિનારાયણની પ્રતિષ્ઠા ના થાય તઈ. બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુ વિચારો તમે, ગઢવી સુરવીર પૂરા પાંચ હાથ પૂરા, ખાલી આમ પકડે ને રંગીલદાસ ને, તો રંગીલદાસ આમ 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 થાય. બોલો. એ બ્રહ્માનંદ સ્વામી તે દિવસ ગોપાળાનંદ સ્વામી પાસે આવી અને બે આંખની અંદરથી આંસુ પડે અને પ્રાર્થના કરે, સ્વામી કંઈક મહારાજને પ્રાર્થના કરો, આ રંગીલદાસ જો અહીં જૂનાગઢમાં પહોંચશે, ઓલા નવાબને મળશે, તો આપણા મંદિરનું કામ અટકાવશે. અને ગોપાળાનંદ સ્વામી બગલ આમ ઊંચી કરીને એક જ વાળ કાઢે, આ રહ્યો તારો રંગીલદાસ, લે પડ્યો નીચે. કેટલા સમર્થ હશે? બગલનો વાળ નીકળે, ન્યા ઓલો હે ઘોડો એને કંઈક પલટી વાગે, ઠેસ આવે અને પડે, અને એનો ને એનો જાતનો ભાલો એના જ પેટમાં ગરી જાય, ને ત્યાં જ રંગીલદાસના શ્રીપતિમ શ્રીધર્મ થઈ જાય. લો, એ ગોપાળાનંદ સ્વામી વડોદરા આવ્યા છે. અને એની બાજુમાં નાથ ભક્ત રહે અને એને ખબર પડી કે આહા હા, સમર્થ મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા, હાલ હું એના દર્શન તો કરું, દર્શન કરીશ તોય જીવની અંદર ટાઢક થશે. તમે ઘરની અંદર આખો દાડો રહેતા હશો ને આખો દાડાની સાત દાડાની અંદર બે કલાક કે અઢી કલાક ગુરુકુલમાં અહીં આવતા હશો, પણ અહીંની ફિલિંગ ને ઘરની ફિલિંગ કંઈક જુદી તો લાગતી હશે ને, કે નહીં લાગતી હોય? હે, તમે તો હરિભગત છો, અહીંયા એવા ઘણા બધા માણસો આવે કે કંઈક કામના બાને આવ્યા હોય, કોઈ કામ પ્લમ્બિંગનું કામ કરવાનું હોય કે કોઈ બીજા ઇતર કામ હોય એના માટે આવ્યા હોય અને એ પાછળ આવ્યા હોય. મેં ઘણાના મોઢે એવું સાંભળ્યું છે કે અહીંયા આ જમીન ઉપર આવીએ છીએ ને પછી કંઈક વાતાવરણ જુદું અમને અનુભવ્યું હોય ને, એવું સ્વામીજી લાગે છે. બોલો. આવા આવા પ્રત્યક્ષ મને કહી ગયેલા માણસો છે. સંતની પાસે જઈએ, ભગવાનની પાસે જઈએ ને હંમેશા જીવને કાંઈક અને કાંઈક શાંતિનો અનુભવ થાય, થાય ને થાય જ. નાથ ભક્તને થયું, ચાલ હું સ્વામી પાસે જઉં. સ્વામી પાસે આવ્યા, પણ ગરીબ અને ભૂખ્યો હે નિર્ધન માણસ કેવો દાસ થઈને આવ્યો હોય, હાવ સુન મુન છે ભગત. હો, ગોપાળાનંદ સ્વામી મોઢું જોયું, પારખી ગયા કે નાથ ભક્ત કંઈક પરિસ્થિતિ વિપરીત પરિસ્થિતિની અંદર છે. ગોપાળાનંદ સ્વામીને દંડવટ કર્યા, પગે લાગ્યા, જ્યાં બાજુમાં ગયા, ખભા ઉપર હાથ મૂક્યો, ભાઈ આજ કંઈક પરિસ્થિતિ તારી ડાઉન થયું એવું લાગે છે. અને નાથ ભક્ત ચોધાર આંસુએ સ્વામી જોડે રડવા લાગ્યા. સ્વામી કીધું, રડવાનું નથી ભાઈ, હું તને એ પૂછું છું કે તારે પ્રોબ્લેમ શું છે એ કે. અને ત્યારે હકીકત જે બનેલી ઘટના હતી બધી જ વાત કરી કે આવી રીતે મેં નારૂપન નાનાને ભેંસ આપી, પણ આજ સાત આઠ દાડા થયા, પાંચ દાડા થયા અને મેં પૈસા માગ્યા તોય મને આપ્યા નહીં, ખીજાયા, અને આજ આઠ દાડા થયા. સ્વામી અમે તો ભૂખ્યા છીએ બે દાડાના, પણ અમારા ઘરમાં રહેલા ઠાકોરજીની થાળ નથી થઈ. સ્વામી કે એમ? તો કે હા. સારું, કાલે હું જોવું, હું સાંભળું એ રીતે નાથ ભક્ત નારૂપંત નાના અહીં આવે ત્યારે તું પૈસા માગજે. બોલો. હવે સ્વામીને ત્યાં કંઈ એની જોડે કંઈ પાર્ટનરશીપ હતી કે હમણાં તારે 10,000 ભેંસના આવે 5,000 મન મળે જવાના છે? પાર્ટનરશીપ હતી ને એમને? ઘણી બધી તો મારી અને તમારી મેન્ટાલિટી આજ એવી બધી આમ વિપરીત મગજની અંદર ભરાણી હોય છે ને, એ બધો કાદવ હવે મગજમાંથી કાઢો. હા, ગોપાળાનંદ સ્વામી કીધું, હું સાંભળું, હું જોવું એ રીતે તું કોની જોડે પૈસા માગજે? નારૂપન નાના જોડે માગજે.
બીજો દિવસ થયો, નાથ ભક્તને ખબર જ કેટલા વાગે નારૂપન નાના આવે છે, આવીને ઉતર્યા સ્વામીની ધર્મશાળા છે, આજે હજુ પ્રસાદીની વાડી મંદિરમાં જ્યાં સ્વામી ગોપાળાનંદ સ્વામી રહેતા હતા એ ઓરડી છે, અને ત્યાં સ્વામી થાંભલે બેસતા એ થાંભલો પ્રસાદીનો આજે છે. હજુ સ્વામી ત્યાં બેઠેલા, અને ત્યાં પછી એને ખબર પડેલી ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. હજુ ગોપાળાનંદ સ્વામી પાસે પહોંચે એ પહેલાં વચ્ચે કોણ મળી ગયા? ટોલ ટેક્સની જગ્યાએ નાથ ભક્ત ઊભા રહી ગયેલા. નાથ ભક્તને આજ તો હવે પાવરમાં હતા, આજે હવે કંઈ ગરીબાઈ નહોતી, આજ તો સુરવીર હતા. કેમ? સ્વામીનો પાવર હતો આજે તો હવે. હા, નારૂપન નાના આવ્યા. નાથ ભક્તે કીધું, ઓ ભગત ઉભા રહો, આજે 8 દાડા થયા, હજુ તમે પૈસા નથી આલતા મને, ક્યારે પૈસા આલશો? આજુબાજુ હરિભક્તો હોય ને, બધા સાંભળે ને. અને નારૂપન નાનાનો મગજ ગયો, પગમાં પહેરેલી મોજડી કાઢી અને જ્યાં નાથ ભક્ત ઉપર ઉગમમાં જાય ત્યાં પાછળ બેઠેલા ગોપાળાનંદ સ્વામી બૂમ પાડી, નારૂપન. સ્વામીનો અવાજ સાંભળ્યો, હાથની અંદર મોજડી સ્તબ્ધ થઈ ગયો. એ ત્યાંથી જાય આગળ, પછી ના ગઈ આગળ. એ નારૂપન, ત્યાં તો નાથ ભક્ત દૂર, સીધા ગોપાળાનંદ સ્વામી નારૂપન નાના આમ, તારી પાસે મફતના પૈસા માગે છે, તને ભેંસ આપી છે, આજ 8-8 દાડા થાય અને તોય તું એને પાછો મૂરખ કે, તું એને ભિખારી કે, હે, અને પૈસા ના આપે, શું માને તું તારા મનની અંદર? એના પૈસા આપી દે, એના હકના પૈસા માગે છે. આટલું કીધું ને, ત્યાં તો નારાપન નાના જે હાથની અંદર મોજડી હતી ને નીચે મૂકી પગમાં પહેરી સીધા એની બગીમ બે રાજપાટ પર ગોપાળાનંદ સ્વામી પગે લાગવા ઊભા ના રહ્યા. બોલો લો, નારાપન નાના દીવાન બુદ્ધિશાળી નહીં હોય, એને ખબર નહીં હોય આની આગળ હાથ જોડવામાં મજા છે, આની આગળ હાથ ઉગામમાં મજા નથી, એને નહીં ખબર હોય એવી પહેરીને વયા ગયા. હવે ગોપાળાનંદ સ્વામી શું કરલે? આટલા મહાપુરુષ મોટા તો શું કરલે? એનો કઈ ગાખલો પકડવા જાય કે હાલ આપ, હાલ તો એનો થાય એમ કે. સ્વામી ઉદાસ થઈ ગયા, સ્વામી તો ઉદાસ થઈ ગયા, નાથ ભક્ત તો હાવ ભાંગી જ પડ્યા કે હવે કોઈ ઉગરવાનો આરો રહ્યો નથી. ગોપાળાનંદ સ્વામી તે દિવસ 3 દાડામાં તો સીધા વડતાલ આવી ગયા પાછા, નવ રોકાયા રાત તે દાડાની. નારૂપન નાના ઘેર ગયા, પણ બે જણાની આહા દ્વેષ કરીને હાઈ લીધી. હે, ભગવાનના ભક્ત અને ભગવાનના સાધુની હાઈ લીધી, એનું પરિણામ જુઓ એ શું આવે છે. ગોપાળાનંદ સ્વામી તો અહીં આવી ગયા, નાથ ભક્ત એમના ઘેર વયા ગયા. પછી નારૂપન નાના જ્યાં રાજમહેલની અંદર ગયા ને, હવે જો પરિવર્તન બુદ્ધિ થાય. હા, સંત કે ભગવંત કોઈ દાડો કોઈને મારવા માટે નથી જતા, એનું બુરું કરવા માટે નથી જતા, પણ એના હૃદયની અંદર રહેલો આર્તનાદ જ્યારે છે ને, હે, નીકળે છે ને, ત્યારે માણસના મનની વૃત્તિઓ બદલાવા લાગે છે. હા, શું બદલવા લાગે? વૃત્તિઓ. તમે ઘણા માણસ જોજો, એક દિવસ તમને એવું લાગતા હોય ઓહો દેવ જેવો છે, અને એ જ માણસ થોડો સમય જાય અથવા તો એવા કંઈક કાર્ય કરીને આવ્યો હોય તમને એવું લાગે દાનવ છે કે શું છે આ, કેવો દેવ? તને નહીં કહેતો દેવ જેવો લાગે એવું. જે માણસ સંસ્કારે યુક્ત હોય, તમે જુઓ તમે ભગવાનની સાધુની દોડી દોડીને ભગવાનના ભક્તની સેવા કરતો હોય, એના ઘેર સાધુ જાય એવું લાગે ઓહો મારે ત્યાં ભગવાન આવ્યા, ભગવાન આવ્યા, એ જ સાધુ. બોલો, બોલવાનો ટોન બદલાઈ જાય આખો, સાધુ. એમાં લોયાધામ નાવલી વાળા એ તો અહીં હોય જ નહીં, હે, એને તો અહીં પહેવા જ ના દો, બીજા ગમે એવા ભલે આવતા પણ એ તો નો જ જોઈએ અહીંયા. બોલો લો. ધીરે ધીરે નારૂપન નાનાની બુદ્ધિ બદલવા લાગી,
एक दिवस राणी सयाजी राव सरकार ने कौन राणी नारूपन नाना अने रसोयो त्रण जना भेगा थया ने नक्की करू मीटिंग करी त्रणे के मारो दीकरो नानो छे राणी के एने राज्य मळे एवुं मने लागतुं नथी एटला माटे आपणे एवुं कंईक नारूपन नाना एक नक्की करीए के राजाने मारी नाखीए शुं करीए राजाने ज पताई दे न रहेगी बांस तो बजेगी कैसे बांसुरी વિચારો તો કેટલી બુદ્ધિ ભ્રષ્ટ માણસની થાય ત્યારે આટલી વાતે પૂરું થઈ જાય ને તોય વાંધો નતો. ત્રણે ભેગા થઈને લખાણ કર્યું કાગળમાં, પાકે પાયા કરો કે બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે કેટલી થાય વિચારજો તમે. જો એક સંત અને ભક્તનો દ્રોહ કરવાનું આ પરિણામ વિચારો તમે. ત્રણે હવે નક્કી કર્યું, લખાણ કર્યું કે હવે આપણે ત્રણે ભેગા થઈ અને રાજાને મારવા માટે રસોઈઓ લાડુ બનાવશે અને લાડુની અંદર એકદમ કાતિલ ઝેર નાખશે અને લાડુ રાજાને ખવડાવવામાં આવશે. એ રાજા લાડુ ખાશે અને એનું મૃત્યુ થશે. એટલે રાણી છે રાજમાતા બનશે. શું બનશે? રાજમાતા બનશે. દિવાન સાહેબ છે એ મંત્રીપદે પહોંચશે, જે શ્રેષ્ઠ મંત્રીપદ હશે એના ઉપર બેસશે નારૂપંત નાના. અને રસોયા અને આટલા ગામડાઓ બક્ષીસ આપવામાં આવશે. બોલો, લખાણ કર્યું. લખાણ કરી નારૂપંત નાનાએ પોતાના કોટના ખિસ્સામાં એ કાગળને મૂક્યું. કઈ રોચક કથા છે વિચારો તમે. હે, શું થશે? જેણે જેણે ખબર ના હોય એને એવું થશે, હવે શું થશે શું થશે. ઘણી વાર જીવનમાં આવું જ થતું હોય છે અને આવા જ્યારે બધાએ બને ને ત્યારે વિચારવાનું કે આમાં કંઈક ભગવાન કે ભગવાનના સાધુનો કોપ છે, એના માટે આ પરિણામ આજે આપણે ભોગવીએ છીએ. કોટના ખીચામાં મૂક્યું. બપોરનો સમય થયો અને લાડુ બાટુ તો બની ગયા હો બધું. મહેશભાઈ ચૂરમાના લાડુ ને ઘી વાળા તે દાળ તો બરાબરના બનાયા. હા, રાજાને છેલ્લા ખવડાવવાના હતા ને આજે, તો પછી ખાવા મળે કે પેલા મરી જાય. પછી કંઈક છેલ્લે કંઈક ઓલા લોટના લાડવા કંઈક નાખવા જાય ને એવું કંઈક હોય છે ને, કુલેર હોય શું હોય એ કુલેર. હા, પછી તો ઘીવાળો લાડુ ખાવા ના હાલે. બોલો, આ પરિવારજનો વિચારો જ કરો તમે. કુલેર ખવડાવે કોરી, ગળે ચોટે તો થોડું ઘણો શ્વાસ રહ્યો હોય તો એ વયો જાય, કે છે રહેવો ના જોઈએ આવો એવો. વિચારો તમે, લાડુ બની ગયા. હવે તો આ બધા ભેગા થઈ ગયેલા ને, એટલા ઓતપ્રોત થઈ ગયેલા, એક છૂટા જ ના પડ્યા બપોર સુધી, ભેગા ને ભેગા જ. રાજાને કઈ જગ્યાએ ગયા હશે ત્યાંથી આવવાનો સમય થયો, આવ્યા અને દિવાન સાહેબને નીકળવાનો સમય થયો. કોને? નારૂપંત નારાને. પણ સમય થઈ ગયો તો એનો ભોજનનો. એટલે રાજાએ કીધું કે દિવાનજી, આજે જમ્યા વગર જવાય, આજ તો જમવા માટે અમારી જોડે બેસો, અત્યારે સમય થઈ ગયો છે હવે જમવાનો. હે, દિવાનજીને ખબર હતી કે આ લાડુ જમવામાં મજા, હે આમાં તો પ્રાણ લેવાય, આમાં તો પ્રાણ રે. અરે રાજા સાહેબ, આજ તો અમારા ઘેર સવારનું નક્કી કરી નાખ્યું છે કે આજે તો સરસ મજાનું ભોજન બનાવીને તૈયાર, અને હું કહીને આવ્યો છું ચોઈસ કરીને. તમે ઘણા નહીં નક્કી કરીને આવ્યા હતા આમ, જોબ પર ગયા હોય ને, પણ નક્કી કર્યું કે આજે તો એ મારા ચિત્રંગ ભગત નહીં આવ્યા ને કરાજ ક્યાં હમણાં. ભરેલા ભીંડાનું શાક ઘેર બનાવ્યું હશે, ફૂલકા બનાવ્યા હશે, આ તો ઘેર જઈને જ જમીશું એમ. એમ તમે નક્કી કર્યું હોય તો પછી કેવું, આમ કોઈ જગ્યાએ વચ્ચે કોઈક મળી જાય ને એવું કે હાલો આજે જમવા, ના ભાઈ ના આજ નહીં, તું પછી ફરીને બોલાવજે. આજ તો ઘેરે દાળ ઢોકળીને ભાત બનાવ્યા હશે. કોને કોનો ભાવે છે આમાંથી? હે, ઊંચો ભાવે દાળ ઢોકળી ભાવે તો એટલે પછી ખાવાના માટે જ કોઈ જગ્યાએ આપણને બીજે રસ ના લે. કેમ? આપણને ચોઈસ કરેલું ભોજન ઘેર જ બન્યું હોય. પણ આને ક્યારે ઘેર બન્યું નહોતું આવું, પણ આને તો બાનું કાઢવું પડે એવું હતું. કેમ? વહેલું આવવું પડે થોડું તો ખબર પડે કેમ એ ગયું બધું આગળ.
પેલા લાડુમાં નાખી દીધું તું ને, એને તો ખબર હતી ને, પણ જોડે એક્સ્ટ્રા રાણીએ બનાવડાયેલા, કારણ કે રાણી જોડે જોડે જમવા બેસે તો એ લાડુ જો એ ખાય ઝેરવાળા તો શું થાય એની દશા, હે રાજમાતા બને કે અક્ષર નિવાસી બને, સ્વર્ગવાસી બને સીધા, હે એક અક્ષર નિવાસી બને નહીં ને તો સ્વર્ગવાસી જ બને સીધા. એટલે પેલા કીધું ભાઈ અમારા ઘેર બધું બની ગયું, અમારે કાંઈ જમવા રોકાવું નથી, હવે અમને જવા દો. પણ રાજાએ નક્કી કર્યું ના, આજ તો મારી જોડે જ જમવા બેસો. હવે જમવામાં એ લોકોને છે ને પેલા જૂના, અત્યારે તમે બધા એથી ઘેર, તમે બહાર આમ જોબ કરવા ગયા હોય, નોકરી કરીને ઘેર જાઓ તો પછી હું થાવ, ફ્રેશ થાવ, હળવા કપડાં પહેરો, પછી પછી કપડાં પહેરીને પછી બેસો ને જમવા માટે, સીધા જઈને હાથ ધોઈને બેસી જાઓ કે હા. એવી રીતે એ લોકોને એવી એક સિસ્ટમ હોય કે એ લોકો જ્યારે બહાર નીકળે ત્યારે કોટ પહેર્યા હોય, પાઘો પહેરી હોય, બધા એના જે કંઈ વસ્ત્રો ધારણ કરવાના હોય કર્યા હોય, પણ જ્યારે જમવા માટે બેસે ને ત્યારે ફોર્મલ ડ્રેસમાં આવી જાય, નોર્મલ ડ્રેસમાં. એટલે પેલો જે કોણે પહેરો હતો કોટ, નારપંથાના કોટ પહેર્યો હતો ને, એ કોટને ખેટીએ લટકાયો. ક્યાં લટકાયો? ખેટીએ. અને પછી બે જમવા માટે બેઠા, રાણીએ સારો કરી દીધો કે લાડુ આપણે ઓરિજિનલ આવવાના છે, આપણામાં કાંઈ આવવાનું, એટલે તું ચિંતા ના કરીશ, તું મંત્રી પાકો છું અને હું રાજમાતાએ પાકી છું, જે કાંઈ થવાનું છે બધું અહીં થવાનું, તું ચિંતા ના કરીશ, કંઈ વાંધો નહીં. ગોઠવાઈ ગયો એ થાળીઓ બાળીઓ ગોઠવાઈ ગઈ, જમવાનું પીરસાવા માંડ્યું. અને આ બાજુ રોજ બપોરના સમયે રાજાનો કોટ લેવા માટે ધોબી આવે, રોજ એના કોટ ધોવા માટે ક્યાં જાય? ધોબીખાનામાં જાય. એટલે રોજ કોણ લેવા આવે? કોટ ધોબી લેવા આવે. બપોર રાજા જમવા બેસે અને ધોબી કોટ લેવા માટે આવે. પણ રાજા છે, કંઈક કામની અંદર હોય, ઉતાવળમાં હોય, કંઈક કોઈક દાડો કોઈ ખીચાઈની અંદર વસ્તુ રહી ગઈ હોય, તો આ ધોબીને એટલી છૂટી કે એને બધી જગ્યાએ હાથ નાખીને તપાસ કરી લેવાની, એની અંદર કોઈ વસ્તુ રહી ગઈ હોય તો એ વસ્તુ રાજાને ત્યાં પહોંચી કરી દેવાની અને કપડાં લઈને વયું જવાનું. ધોબીએ હાથ નાખ્યો નારું પણ નાના કોટમાં, કારણ કે કોટ તો રાજાઓ અને રાજાના મંત્રીઓ એટલે બધાને હરખા જ હશે, એટલે લટકતા હતા, એટલે લટકતો કોટ લીધો ને, સીધો હાથ નાખ્યો, હાથની અંદર આવી ચિઠ્ઠી. અને ચિઠ્ઠી આવે એટલે આને થયું કે નહીં કંઈક કોઈનો દસ્તાવેજ બસ્તાવેજ કરેલો હોય અને આ પાણીમાં વયો જાય તો બચારો હેરાન થઈ જાય. જ્યાં ચિઠ્ઠી ખોલી અને ત્યાં તો એ લખાણ વાંચ્યું, ત્રણે ભેગા થયા છીએ આપણે અને હું રાજમાતા બનીશ, તને મહામંત્રીનું પદ આપવામાં આવશે, રસોઈયાને ગામ આપવામાં આવશે, અને રાજાના જ્યારેના લાડુ ખાય એના મૃત્યુ કરી દેવાનું છે આપણે ભેગા થઈ. જ્યાં કોણે વાંચી ચિઠ્ઠી? ધોબીએ વાંચી. એને થયું આહા, મારા માલિક, મારા અંતદાતા, એને મૃત્યુ. જ્યાં હજુ આ બાજુ રાજા લાડુ હતા ને, લાડુમાંથી આમ કરી આમ લાડુ તોડીને આમ હજુ મોઢા પાસે લઈ જાય, જેમ પેલી સિરિયલોમાં તમે નહીં જોતા ઘણીવાર, હે ઘણીવાર તો આપણને એવું લાગે કે ઓલું બાણ અહીંથી આમ પેલા, અમે અત્યારની સિરિયલ તો આપણે જોવાની ના હોય, પણ પેલા અમે નાના હતા ને તો પેલા આમ કરી આમ પેલો આવ્યો હોય, દુશાસન આવ્યો હોય, પછી આમ કરી આમ પેલો બાણ છોડે ને તો એ બાણ લાંબુ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આપણે જોઈએ આટલું બધું દૂરથી માર્યું હશે આ લોકોએ. હા, એમ અત્યારની સિરિયલોમાં એવું જોયું, આમ તમે એટ્રેક કરવા માટે જેવું જોઈએ કે આમ તમારે કોડિયો બોડિયો કે કંઈક એવી રીતે નીકળ્યા હોય, દિવસ પૂરો જ ના થાય, એનો પૂરો જ ના થાય ત્યાં સુધીમાં કેટલું તમને દેખાડે આમ અંદર. એમ આ કોળિયો આણે આમ કરી આમ ઉઠાયો અને પેલા એ ચિઠ્ઠી વાંચી અને જ્યાં મોઢા પાસે જાય અને ત્યાં ધોબીએ બૂમ પાડી, ખબરદાર રાજા સાહેબ. રાજા સાહેબ કે આ કોઈ દાડો, હે અહીંયા કોઈ દાડો હું કે ચૂ ના કરે, આવ્યો નથી સીધો ગયો નથી, એની જગ્યાએ આજ રાજાને સીધી બૂમ પાડી, ખબરદાર રાજા સાહેબ. રાજાએ કીધું કંઈક હોવું જોઈએ તો જ કરે, રાજા તો બુદ્ધિશાળી હોય ને. તરત હાથમાં નાથમાં રાખ્યો લાડુ, શું બોલ, હાથ ધ્રુજે છે, કોના? ધોબીના. હાથની અંદર કાગળ જોયો, સીધો રાજાએ આમ જ ઈશારો કર્યો, જ્યાં જઈને હાથમાં આપ્યો, રાજાએ વાંચ્યો. શું થાય હવે દશા? પેલો જેટલો ધ્રુજતો હતો ને, કોણ? ધોબી. એના ત્રણ ગણા રાજાની હવે આંખો અને શરીર
કાંપવા લાગ્યો, આહા મહારાજ માણસો મને જ મારવા માટે તૈયાર. સૈનિકોને બૂમ પાડી, સૈનિકો હાજર થાય, હાજર થયા. આ મારી રાણીને અત્યારે ને અત્યારે જીવતે જીવતી દિવાલની અંદર ચણી લો. શું કરો? ચણી લો, બોલો. જીવતે જીવતી ચણી દીધી, મારી નહીં, ગળું દબાવી નહીં, ખવડાવી નહીં, નકર લાડુ તૈયાર જ હતા, બે ખવડાવ્યા તો એ જ ત્યાં પડી જાત આઢી. એ રાજાને રાજા જાગતા રહેત ને એ હોઈ જાત, પણ નહીં, જીવતે જીવતી ચણો, એને ચણી દીધી. રસોયાને ત્યાં ત્યાં ફાંસીની સજા અપાવડાઈ. નારુપન નાના સામે નજર કરીને ત્યાં ભગવાન સ્વામિનારાયણના શબ્દ યાદ આવ્યા કે આહા, મારા સયાજીરાવ સરકારના રાજમહેલની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે મહારાજે એક મને આજ્ઞા કરી હતી સ્વામિનારાયણ ભગવાને કે અમારો આ આશ્રિત છે નારુપન નાના, એ ગમે એવા ગુનાની અંદર આવે તો તમે એને મૃત્યુદંડ ના આપતા દેહાંત સજા આપજો. બોલો, મહારાજની કેટલી વહેલી ખબર હશે. હે, આપણા જીવનની અંદર બધું લખાયેલું જ હોય છે, એટલે કોઈ દાડો મૂંઝાયા નહીં કરવાનું. ગાડું આવું કેમ થઈ ગયું આપણા જીવનની અંદર, આવું કેમ આવી ગયું? એ તો પાનું ફરે એટલે કંઈક ને કંઈક નવું ફરે, પાછું પાનું બદલાય એટલે પાછું બધું સરખું થઈ જાય. હા, આપણા કર્મ બધાને બધા કરીને આવ્યા હોય, અત્યારે હજુ છોડતા નહીં, આટલો આટલો સત્સંગ કરીએ તો આપણે હજુ તો એ પહેલાં તો કેવા હશો વિચારો તમે, ચોબેન પગીને પાછા પાડી એવા જ હશો કે બીજા હશો? હે, તો જોબન પગી સારો કહેવાય બિચારો. રાજાએ કીધું કે તને હું અત્યારે ને અત્યારે મૃત્યુદંડ આપે, પણ મને ભગવાન સ્વામિનારાયણના શબ્દ યાદ આવે છે, તને મૃત્યુદંડ ના આપવાની મને આજ્ઞા કરી છે, એટલા માટે જા, તો આ અમારા રાજ્ય દરબારની અંદરથી નીકળી જા અને અમારી હદની બહાર રહેજે, અમારા હદમાં રહેતો નહીં. અને પછી ફરમાન કરવામાં આવ્યું કે ગાયકવાડ સરકારનું જેટલામાં રાજ્ય છે એટલામાં જ્યાં પણ નારુપન નાના આવે તો એને તરત ત્યાંથી કાઢી મૂકવામાં આવે. અને પછી તો જે રાજપાટનો વૈભવ ભોગવતા હતા એ માણસને એક દિવસ એવો આવ્યો, અન્નને અને દાંતને વેર થઈ ગયું. બોલો, ખાવા નથી મળતું આજે, ને કેવી પરિસ્થિતિ થઈ. એક ભગવાનના ભક્તનો નાનો એવો દ્વેષ બુદ્ધિથી ખાલી એક ખાલી શબ્દ બોલી જવાથી ભગવાન સ્વામિનારાયણના ઓલિયા પુરુષ ગોપાળાનંદ સ્વામીના વચન ઉપર નમી ન જવાથી કેટલું મોટું દુઃખ આવ્યું વિચારો. આ દ્વેષ નકર એવું વિચારો કે ઓહો, હું ભગવાનનો ભગત છું, આય ભગવાનનો ભગત છે, એનાથી ચાલો એ ગરીબ છે ને જરૂર હતી મારાથી ન દેવાયું, પણ હવે આ સાધુએ કીધું છે આપી દઉં, મારે એમય પૈસા તો આપવા જ પડે, એને ભગવાનનો ભક્ત હું છું, ભગવાનની મને આજ્ઞા છે કોઈનું અણહકનું લેવું નહીં, તો આ પરિસ્થિતિ આવી હોત? એટલા માટે જીવનની અંદર નક્કી કરવાનું કે આપણાથી ગમે એ માણસ નાનો હોય કે મોટો હોય, એવું ના વિચારવું કે નાના માટે જ તેને મોટા માટે નહીં અને મોટા માટે જ તેને નાના માટે નહીં. એક્સ વાય ઝેડ ગમે એ હોય, કોઈ સાથે ક્યારેય દ્વેષ ઈર્ષા અદેખાય બાંધવી જ નહીં. હું તો હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું, આપણે ગમે એવું આપણા માટે કરી જાય, આપણે એના માટે શું કરી શકીશું વિચારો તમે. કહેવાનો મતલબ એ તો પાંચ કોક ગાળ આપી જાય તો હું એને ગાળ આપવા જઈશ નહીં જવું, પણ હું ત્યારે એટલો જ વિચાર કરું કે હું આનો કોઈ નિર્ણય નથી આપવાનો, જે કંઈ નિર્ણય આપવાના છે ને આ ભગવાન સ્વામિનારાયણને આપવાના છે, એનો સમય આપશે ત્યારે આપી દેશે. આટલું જ જો ખાલી હું વિચારી લઉં તો હું કેટલો ફ્રેશ ને શાંત રહું, પણ સમય મારેથી નથી રહેવાતો. હું તમને કહી દઉં, ચોખ્ખું જે છે એ કહી દઉં, નથી રહેવાતું. ત્યારે આકડા વાકડા થઈ જવાય. બસ આજ ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના તમે બધા કરજો. જન્મદિવસ તો ગઈ વખત ઉજવી દીધો, પણ આજે તમે બધા પ્રાર્થના કરજો
કે એવી સમજણ મારા જીવનની અંદર દ્રઢ થાય. અને તમારા બધા માટે હું પ્રાર્થના કરીશ કે ગમે ત્યારે આવા દેશકાળ આપણા માટે આવે ત્યારે આપણી સમજણ એવી દ્રઢ રહે. આપણે કોઈના નિયંતા નથી, આપણે કોઈના બોસ નથી, બોસ એક જ છે ભગવાન સ્વામિનારાયણ. અમને હમણાં ગુરુજી બહુ સુંદર મજાની આ વાત સમજાવે. કારણ કે દેશકાળ તો માણસને આવતા હોય ત્યારે આપણને એમ થાય ને કે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને, એટલે ભાઈ તમે શું કરવાના? ગુરુજી આટલું જ અમને કહે, તમે કરવાના શું? શું કરી શકશો? તમે નક્કી કરી નાખો ગમે એટલું શું કરી શકશો. પણ જો મહારાજ ધારશે તો આપણે નહીં ધારવું ને એવું રિઝલ્ટ મહારાજ આપણને આપશે. અને આપણને મળી રહ્યું છે, આપણે સ્વીકારવું પડે આજે. હા, નકર કૂતરું ભસવા કૂતરું બટકું ભરી જાય આપણને. આપણે જો એને બટકું ભરવા જઈએ તો આપણામાં કૂતરામાં કાંઈ ફેર કહેવાય નહીં. પણ ત્યારે એટલું સમજવું જોઈએ કે કૂતરું છે એ બટકું ભરી જાય, આપણે ઇન્જેક્શન લઈ લેવાય જેથી કરી આપણને હડકવું પડે નહીં, એને બટકું ભરવા જવાય નહીં. એમ સમય તો સમયનું કામ કરતો હોય, બધું સમય થાય એટલે વયું જાય, એમાં બહુ ચિંતા નહીં કરવાની. પણ આપણે ભગવાનને એટલી પ્રાર્થના કરવાની જરૂર કે જ્યારે એવો સમય આવે ત્યારે ધીરજ અને શ્રદ્ધા રહે, અમને ક્યારેય કોઈનો અભાવ કે અવગુણ આવે એના પ્રત્યે દ્વેષ બંધાય નહીં. બસ એટલે આજ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ તો શિવલાલ શેઠનું કાર્ય હજુ થતું જ નથી, બે સભાથી બહુ મોટું કરાજ થવાનું એવું લાગે છે. એટલે આવતી સભામાં તો હવે કાર જ લઈ જ લેવું છે આપણે, એવું વિચારીએ છીએ, નક્કી કરીએ પછી હવે મહારાજની ઈચ્છા. એ સાથે અત્યારે સભાને પૂર્ણ કરી